2015 એ ઓલો માં હાર્દિક ભાઈએ સભા કરી કે પાટીદાર સમા માટે બધું સારું કર્યું એને બરોબર એ વખતે પણ એ વખતે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી કરોલ દવા ચાલતી હતી અમે જે તકલીફ સહન કરી એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી મારી વાઈફનો મિસકેરેજ થયો રહી ગયું બહુ તકલીફ પડી પછી એકવાર ભાઈ બીમાર બાબુ બીમાર હતો એ દિવસે પણ કરોલ જતા દવાખાને અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે ગમે ત્યાં તકલીફ કરાવો ગમે ત્યાં નાચ જાતનું આ કરાવો આમ પબ્લિક હેરાન થાય 14 જણા સહિત ત્યાં એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય એને જે કર્યું કર્યું પણ આમ પબ્લિક હેરાન થાય હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો કેટલું બધું હેરાન થયા અમે મને ખબર મારા બાબા માટે હેરાન થયા કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી કરીને અમે કરોલ પહોંચીએ એ ગુજરાતનું હિટલર હોય એવી રીતે શાસન કરવા માંગ એની જાતને એવી રીતે સમજો હું કવિ ત્યાં ગુજરાતમાં પણ આમ પબ્લિકનું શું કરવાનું આમ પબ્લિક હેરાન થઈ હતી અને મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી તો હવે અમે એ દિવસે બચી ગયા મને ખબર હતી કેટલી તકલીફ પડી કરોલ પહોંચતા અમારે 2 કલાક લાગ્યા હતા અમદાવાદ પહોંચતા એકવાર 3 કલાક લાગ્યા હતા હાર્દિક કે એટલું થાય ગુજરાતમાં એ ગમે ત્યાં નેટ બંધ કરી દે ગમે ત્યાં કરી દે સમાજના કોઈ વ્યક્તિનું હભળ નહીં એના સમાજના કેવા કેવા ધુરંધર વ્યક્તિઓ એ ઝાલાવાડી 42 સમાજનો છે વાસુદેવભાઈ લવજી બુધરભાઈ રામકૃષ્ણ વાળા કાંતિભાઈ રામ સારા સારા વ્યક્તિઓના સમાજના એ બાળક બરાબર ગણા એ કોઈ વ્યક્તિની ગણતરી જ કરતો નહીં એ હું સમજો હું ગુજરાતનો હિટલર આખા દુનિયામાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય હતું મને કોંગ્રેસનો ભાજપ હાર્દિક પ્રત્યે કોઈ વિરોધ નહીં પણ હાર્દિકના જે વિચારો કરા એ વિચારો એ બાળકોનું એ છોકરાઓનું એ ગુજરાતના બાળકો ખરા એને ગેરમાર્ગે દોરી અને એ જે કરી રહ્યો છે એનો વિરોધ છે પર્સનલી હું મને જે બાબાને મારા મને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય એ આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે હું મને કોઈ વ્યક્તિએ કહેવામાં નહીં આવ્યું આ મારી જાતનો પર્સનલ વિરોધ છે અને હું એનો વિરોધ કરતો રહીશ